आर विद्यार्थी मित्रों, बीएसएम टू सीसी अने सीई पेपर 201 मो फरी हूँ पाछू आ नवा प्रश्न साथ आप सबनु स्वागत करूँ छू। आज गुप्तयुग विषे जारे जाणीए त्यारे अपन एम थाय के गुप्तयुगना राजाओ केवा हशे, गुप्तयुगना राजाओ केवुं काम करता हशे, એટલે એમના વિશેની માહિતી આપણને જાણવાનું મન થાય। બહુ સારામાં સારો જે ટૉપિક હોય, સારામાં સારો જો વિષય હોય અને સારો શાસક હોય તો ગુપ્તયુગના રાજાઓ છે। ગુપ્તયુગની અંદર અનેક રાજાઓ થઈ ગયા અને એ અનેક રાજાઓમાં કેટલાક રાજાઓને આપણે મહત્ત્વનું સ્થાન આપી શકીએ, પ્રથમ કક્ષામાં એમને મૂકી શકીએ, જેને સુંદર એવા ધાર્મિક કાર્યો કર્યા છે અને એના આધારે આપણે એમને એક આગવી હરોળમાં મૂકવામાં આવે છે। ગુપ્તયુગ વિશેની જે માહિતી છે એ બહુ જુદા પ્રકારની છે। સૌથી પહેલાં તો મેં તમને પહેલાં બી કહી દઉં કે મગધની અંદર નંદવંશનો રાજા ધનનંદ નામે હતો, શાસન કરતો હતો અને એને મારી નાખીને ચંદ્રગુપ્ત મૌર્ય રાજા બન્યો। એને મદદ કરનાર કૌટિલ્ય હતો, કૌટિલ્ય અર્થશાસ્ત્રની રચના કરી અને મૌર્ય યુગ એ ચંદ્રગુપ્ત મૌર્યના આધારે એ શરૂ થયો। તો ભારતમાં કેટલાક ચંદ્રગુપ્તો થઈ ગયા એ તમને કહું કે એક ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશનો શાસક હતો અને એના પછી એનો પુત્ર આવ્યો બિંદુસાર અને બિંદુસાર પછી અશોક આવ્યો અને અશોક પછીના જે વારસદારો હતા મેં તમે આપણે ભણ્યું છે, આગળ ભણાવ્યું છે અને છેલ્લો શાસક હતો બૃહદત્ત અને બૃહદત્તને મારીને પુષ્યમિત્ર શુંગ આવ્યો હતો। તો એક પહેલો ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો શાસક હતો। એના પછી ભારતની અંદર જે ગ્રીકોથી જે લોકો આવ્યા હતા એ શક કુશાણ એ લોકો હતા, શકો કુશાણો અને ક્ષત્રપો, એમાં શક શાસકો એ લગભગ ખાસા વર્ષોથી સ્થાન જમાયેલું હતું। એટલે ઉત્તર ભારત, મધ્ય ભારત જેમાં ગિરિનગર ગિરનાર સાથે આપણે જઈએ ગુજરાત તો ગિરિનગર ગિરનાર અને બીજું આવે ઉજ્જૈન, તો મધ્યપ્રદેશ માળવા પશ્ચિમ ભારત અને આ મગધ સુધીના શાસકો એ શક શાસકો હતા। એટલે શકો અને કુશાણો એ વખતે લગભગ ઘણા વર્ષોથી એમ કહે ને 200 વર્ષોથી કે 300 વર્ષથી અડ્ડો જમાવીને બેઠા હતા અને એવા સમયે બૃહદત્ત પછી આવ્યા પુષ્યમિત્ર અને પુષ્યમિત્ર પછી એના પછી જે શાસક બન્યો એ હતો કાચગુપ્ત અથવા ઘટોત્કચ ગુપ્ત। એ કાચગુપ્ત અથવા ઘટોત્કચ ગુપ્ત જેને શ્રીગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, એ શ્રીગુપ્તે સત્તા પ્રાપ્ત કરી અને સત્તા પ્રાપ્ત કર્યા પછી આપણે એમ કહીએ કે કાચગુપ્ત શ્રીગુપ્ત પછી કાચગુપ્ત અને ઘટોત્કચ ગુપ્ત અને આ ગુપ્ત શાસકોની પરંપરા શરૂ થઈ અને એના પછી એમાં એક શાસક થયો જેનું નામ હતું ચંદ્રગુપ્ત પહેલો, એને ચંદ્રગુપ્ત પહેલાં તરીકે ઓળખવામાં આવે છે। તો એક ચંદ્રગુપ્ત મૌર્ય હતો અને બીજો શ્રીગુપ્ત પછી જે થયો એ ચંદ્રગુપ્ત હતો અને એને ચંદ્રગુપ્ત પહેલાં તરીકે આપણે ઓળખીએ છીએ। આ ચંદ્રગુપ્ત એ શક્તિશાળી હતો, એને આજુબાજુના પ્રદેશો જીતી લીધા હતા, મગધની આજુબાજુ સિવાયના માળવા પણ થોડું ઘણું બાકી હતું કેમ કે ત્યાં તો શકો હતા પણ ગુજરાતમાં પણ શાસન હતું એનું, એટલે પશ્ચિમ ભારતમાં પણ શક હતા એટલે ખૂબ ઓછું શાસન હતું, એનું સામ્રાજ્ય હતું। એ ચંદ્રગુપ્તના પછી એને બે પુત્ર એક પુત્ર થયો અને એ પુત્રનું નામ હતું સમુદ્રગુપ્ત। સમુદ્રગુપ્ત ખૂબ જ શક્તિશાળી હતો, ગુપ્તયુગના ગુપ્તોના એમના વિશેની માહિતી જાણવા, ગુપ્તયુગના કે ગુપ્તોના વિશેની માહિતી જાણવાના કેટલાક સાધનો છે। એમાં ખાસ કરીને એક તો ગુપ્તયુગનો જોઈએ તો ગિરિનગરમાં આવેલો ગિરનારનો શિલાલેખ જે અશોક અને રુદ્રદામનની
સાથે લખાયેલો છે સ્કંદગુપ્તનો, તો એ કેમાંથી ગુપ્ત વિશેની માહિતી મળે છે? પછી કેટલાક સ્થાપત્યો જે થયા છે અને એમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દેવી ચંદ્રગુપ્ત નામનું નાટક, ધ્રુવ સ્વામીની દેવી નામનું નાટક, ધ્રુવ સ્વામીની દેવી નામનું નાટક છે જે પ્રાચીન ભારતમાં ગુપ્તોના સમયમાં લખાયું છે, એનું આપણને મળે છે. તો ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય માટે આવું એક નાટક આપણને માહિતી આપે છે. બૌદ્ધ સાધુઓના જે ગ્રંથો છે એમાંથી માહિતી મળે છે. એથી આગળ જઈએ તો વૈષ્ણવ સંપ્રદાયના, અથવા તો એથી આગળ જઈએ તો સિક્કાઓમાંથી માહિતી મળે છે. જેમ વલભીની અંદર મૈત્રકો વિશે એના તામ્રપત્રો માહિતી આપે છે, એમ અહીંયા એના ગુપ્ત વિશેની માહિતી એ અભિલેખો અને સિક્કાઓમાંથી મળે છે. સમુદ્રગુપ્ત, શ્રીગુપ્ત, કાચગુપ્ત અથવા ઘટોત્કચ ગુપ્ત, શ્રીગુપ્તનો પુત્ર ચંદ્રગુપ્ત પહેલો થયો અને એનો પુત્ર થયો એ સમુદ્રગુપ્ત હતો. આ સમુદ્રગુપ્તે 100 યુદ્ધો કર્યા હતા એટલે એને એક શતક યુદ્ધો કરનાર કહેવામાં આવે છે. કવિ હરિસેણે એની પ્રશસ્તિ લખી છે અને એને પ્રયાગ પ્રશસ્તિ તરીકે ઓળખવામાં આવે છે, અને આ પ્રયાગ પ્રશસ્તિમાં એના વિશેની માહિતી આપવામાં આવેલી છે. તો એવી માહિતી છે કે આપણે એમ કહી શકીએ કે ચંદ્રગુપ્તના જે માહિતી આપણને પ્રાપ્ત થાય એની અંદરથી એક વસ્તુ ચોક્કસ છે કે ચંદ્રગુપ્ત કેવા સમયમાં શાસક બન્યો, ચંદ્રગુપ્ત કેવા સમયમાં શાસક બન્યો. ગુપ્તોના જે સિક્કાઓ છે એમાં જુદા જુદા પ્રકારના 24 પ્રકારના સિક્કાઓ છે અને એ સિક્કાઓમાંથી એની માહિતી મળે છે. બીજું, ધ્રુવ સ્વામીની દેવી નામના નાટકમાંથી માહિતી મળે છે, એ સંસ્કૃતમાં લખાયેલું છે, તો આપણે એની થોડી કેટલીક માહિતી મેળવીએ અને એના આધારે આપણે એમ કહી શકીએ કે ગુપ્ત વંશનો સૌથી શક્તિશાળી રાજા એ ચંદ્રગુપ્ત બીજો હતો. તો સમુદ્રગુપ્તે 100 વિજયો કર્યા અને પ્રયાગ પ્રશસ્તિ કોતરાવી, અને ત્યાર પછી એને 2 પુત્રો હતા. આ ધ્રુવ સ્વામીની દેવી નામના નાટકમાં આપેલું છે. તો એ 2 પુત્રો હતા સમુદ્રગુપ્તને, એકનું નામ હતું રામગુપ્ત અને બીજાનું નામ હતું દેવગુપ્ત. સૌથી મોટો પુત્ર હતો એ રામગુપ્ત અને બીજો પુત્ર હતો એ દેવગુપ્ત. એટલે રાજા જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એના પછી એનો જે વારસદાર બન્યો એ રામગુપ્ત હતો. રામગુપ્તની પત્નીનું નામ ધ્રુવ સ્વામીની દેવી હતું. એટલે રામગુપ્ત સંચાલનમાં થોડોક નબળો હતો એટલે શક લોકો, આજુબાજુ જે શાસકો હતા એ સ્વતંત્ર થવા લાગ્યા. સમુદ્રગુપ્તે કેટલાક શકોને મારીને હટાવ્યા હતા પણ એકલો એ બધે પહોંચી વળે તેમ નહોતો, કારણ કે એને મોટાભાગના જે જિંદગીનો સમય હતો, મોટાભાગનો જે એનો સમય હતો એ યુદ્ધોમાં વિતાવ્યો હતો. એટલે સમુદ્રગુપ્ત પછી એ જે થયો જે શાસક, અને એમાં 2 હતા, એક રામગુપ્ત અને બીજો દેવગુપ્ત. તો રામગુપ્ત શાસક બહુ થોડોક નિષ્ફળ નીવડ્યો. એવા સમયે હિમાલયની તળેટીમાં રામગુપ્તને શક લોકોએ કેદ કર્યો અને કેદ કર્યા પછી એવું કહ્યું કે તારું શાસન આપી દે. એટલે પ્રજાના હિત માટે તો રાજા તૈયાર થયો, પણ એને એમ કહેવામાં આવ્યું કે તારી જે રાણી છે એ ધ્રુવ સ્વામીની દેવી અમને આપી દે તો અમે તને મુક્ત કરીએ. હવે આ ધ્રુવ સ્વામીની દેવી ખૂબ જ સુંદર, રૂપાળી અને સુશીલ રાણી હતી, ખૂબ જ દેખાવડી પણ હતી. એટલે ધ્રુવ સ્વામીની દેવી એક વખત તો પહેલાં એને એમ થયું કે મારી પત્નીને હોડમાં મૂકીને રાજ્ય બચાવું, તેમ છતાંય પ્રજાના સુખ ખાતર, પ્રજાને સારી રીતે શાસક મળી રહે, પ્રજા સુખી થાય, દુઃખી ન થાય બીજા અન્ય લોકોથી, એટલે પ્રજાના સુખ ખાતર એ રામ એ પોતાની પત્ની ધ્રુવ સ્વામીની દેવીને આપવા તૈયાર થયો. અને આ વાત અહીંયા મગધની અંદર પાટલીપુત્રમાં પહોંચી. રામગુપ્તને આ દૂતોએ કહ્યું કે ધ્રુવ સ્વામીની દેવીને શકની સાવણીમાં લઈ જવાની છે. આની માહિતી એ દેવગુપ્ત સુધી પહોંચી. દેવગુપ્તે આ માહિતી જાણી, જો રાણીને આપવામાં આવે તો સમગ્ર રાજ્યનું પણ અહિત થાય અને રાજ્યની કીર્તિને પણ બટ્ટો લાગે અથવા રાજ્યની કીર્તિ ખૂબ જ ખરાબ થાય.
એટલે એ દેવગુપ્તે એની ભાભીના જે વેશમ ધ્રુવસ્વામીના વેશમ એને ભાભીના કપડાં પહેરીને ધ્રુવસ્વામીના વેશમ શકોની સાવણીમાં ગયો અને શકની સાવણીમાં ગયો. જેવો શક રાજા એને આલિંગન આપવા જાય એવું જ દેવગુપ્તે કટાર કાઢી અને શકરાજીને મારી નાખ્યો. કેટલાક લોકોને મારી નાખી પોતાની ભાભી ધ્રુવસ્વામીની દેવીને લઈને મગધ આવ્યો. આ મગધ આવ્યો એના પછી એને એમ પોતાના પતિ પ્રત્યે થોડું ધિક્કારવા લાગ્યું કે આ કેવો રાજા કહેવાય કે મને એમ કે બીજા રાજાના હાથમાં સોંપવા લાગ્યો. એ આ સિવાય ધ્રુવસ્વામીને બચાવનાર દેવગુપ્ત તો એને ભાભીને એમ કે બહુ નજીક આવી ગયો. એટલે એક દિવસે ગાંડો હોવાનો ઢોંગ કર્યો દેવગુપ્તે. પ્રજા પણ દેવગુપ્તની વાહવા કરતી હતી કારણ કે એને શકરાજવીઓને મારી નાખીને પોતાની ભાભી અથવા ભાઈને બચાવતા, અને બીજી બાજુ પ્રજાનો પણ સહકાર હતો અને પોતે ગાંડો હોય એવો ડોળ કરીને પોતાના ભાઈને રામગુપ્તને મારી નાખી. અને એ ધ્રુવસ્વામીની વિધવા એની ભાભી હતી પણ એને વિધવા ભાભી સાથે લગ્ન કર્યા. અને ચંદ્રગુપ્ત બીજો જેને વિક્રમાદિત્ય કહે એવું ઉપનામ ધારણ કરીને શાસક બન્યો. આમ તો ઈસવીસન 375માં એના ભાઈનું એને ખૂન થાય છે, પણ એના ઘણા બધા સમય પછી 4-5 વર્ષ પૂરા થાય અને એ 5 વર્ષ દરમિયાન એના ભાઈને મારવામાં એને કાઢે છે, રાજ્યના સંચાલનમાં કાઢે છે. અને ત્યાર પછી ઈસવીસન 380માં એ પોતે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય એવું નામ ધારણ કરીને શાસક બને છે. તો આ એનું પૂર્વજીવન છે. અને એની ભાભી એ ધ્રુવસ્વામીની દેવી છે એટલે એને ઉલ્લેખીને જે નાટક લખાયું એનું નામ છે ધ્રુવસ્વામીની દેવી. અને આ ધ્રુવસ્વામીની દેવી સાથે એટલે કે એની વિધવા ભાભી સાથે લગ્ન કર્યા અને લગ્ન કરીને ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય એવું નામ ધારણ કર્યું. મિત્રો, આ ચંદ્રગુપ્ત બીજો જેને આપણે વિક્રમ રાજાના નામથી પણ ઓળખીએ છીએ, જેને ઉજ્જૈનમાં પોતાને એને એમ કહેવાય કે વીર વૈતાલના એની સાથે રાખીને એને પ્રજાના અનેક દુઃખો દૂર કર્યા હતા. એટલે એક વાત એ પણ આવે છે કે 32 પૂતળીઓની જે વાર્તાઓ છે એ 32 પૂતળીઓની જે વાર્તાઓમાં જે વિક્રમાદિત્ય આવે છે એ પણ આજ હોઈ શકે એવું આપણે કહી શકીએ. કેમ કે ચંદ્રગુપ્તની જે રાજધાની છે મગધની પાટલીપુત્ર પણ છે અને સાંસ્કૃતિક નગરી જે છે એ ઉજ્જૈની છે. એટલે ઉજ્જૈનીમાં પણ એ રહેતો હતો એમ કહેવાય. અને વેપારનું પણ કેન્દ્ર ભરૂચ, ભૃગુકુચ ભરૂચ અને ખંભાત હતું, સ્તંભતીર્થ. એટલે અહીંથી જે લોકો જતા એ સીધા સ્તંભતીર્થ આવતા દરિયાઈ માર્ગે અને ત્યાર પછી અહીંથી જમીન માર્ગે એ લોકો ઉજ્જૈન એટલે કે માળવા જતા. એટલે માળવાને સાંસ્કૃતિક નગરી જે છે એ ઉજ્જૈન હતી, સાંસ્કૃતિક નગરી. અને એની રાજ્યની રાજધાનીની નગરી જે હતી એ મગધનું પાટલીપુત્ર હતું. એટલે વિક્રમાદિત્ય એવું નામ ધારણ કર્યું. ત્યાર પછી એને આપણે જોઈએ કે એને કેટલાક વિજયો કર્યા. તો આ વિજયો માટે એકલો એ પહોંચી વળે તેમ નહોતો, કારણ કે એક વસ્તુ ચોક્કસ હતી કે એના જે વિજયો કરવાના હતા એમાં શકરાજવીઓને મારવાના હતા, શકરાજવીઓને ભગાવવાના હતા. અને શકરાજવીઓ ઉત્તરે હિમાલયમાં પણ હતા, શકરાજવીઓ પૂર્વમાં પણ હતા. શકશાસકો આપણા પશ્ચિમ ભારત એટલે ગિરિનગર અને હાલના ભાવનગરની આજુબાજુમાં પણ શાસક હતા. એટલે આટલા મોટા વિશાળ સામ્રાજ્ય જે 300 વર્ષથી અડ્ડો જમાવીને બેઠા હોય એની સાથે યુદ્ધો કરવા માટે એને કેટલાક બીજા રાજાઓની મદદ લેવી પડે. એટલે ચંદ્રગુપ્તે શું કર્યું કે એના એક તો એના પિતાનું અધૂરું રહેલું કાર્ય પૂરું કરવાનું હતું. એના પિતા સમુદ્રગુપ્ત શક રાજાઓને મારી ન શક્યો એટલે એ શકોને ભગાડવાનું કામ એણે કરવાનું હતું. એટલે આ માટે એને શક્તિની જરૂર હતી, આ માટે એને બીજા શાસકોને એના લશ્કરની જરૂર હતી. એટલે એને શું કર્યું કે ચંદ્રગુપ્તે બીજાએ લગભગ એને બીજા લગ્ન કર્યા અને એ બીજા લગ્ન કર્યા નાગવંશની કન્યા કુબેર નાગા સાથે કર્યા. એ વખતે નાગ લોકોનું, નાગ શાસકોનું બહુ સ્થાન હતું. નાગ એટલે સાપ નહીં પણ સાપ તાપના એવા શાસકો હતા, જે રાજાઓ હતા, માત્ર સાપ ના હોય પણ એનું નામ હતું. એટલે નાગવંશની
કુબેર નાગા સાથે એને લગ્ન કર્યા અને એના સાથે સંબંધો બાંધ્યા. પરિણામે નાગવંશના લોકો એના પક્ષમાં આવી ગયા એટલે એનું લશ્કર એમને મળી ગયું. એના પછી એને કુબેર નાગાથી એક પુત્રી જન્મી જેનું નામ હતું પ્રભાવતી ગુપ્તા. અને આ પ્રભાવતી ગુપ્તાના લગ્ન એને વાકાટક રાજવી સાથે કર્યા હતા. એટલે વાકાટક રાજવી સાથે લગ્ન કર્યા જેનું નામ હતું રુદ્રસેન બીજો. અને રુદ્રસેન બીજા સાથે એને મૈત્રી કરાર કરીને પરણાવી એટલે લગ્ન કરે. પરિણામ એ આવ્યું કે બે મહત્ત્વના રાજા, એક રાજા હતા નાગસેન જેની સત્તા પણ હતી દક્ષિણમાં અને મધ્ય ભારત સુધીના એટલે હાલના મહારાષ્ટ્ર સુધીનો પણ વિસ્તાર હતો, અને બીજો હતો વાકાટકો. એટલે વાકાટક રાજવીઓએ પણ એને મદદ કરી, કારણ કે એક બાજુ વિવાહી હતા અને બીજી બાજુ શાસ્ત્રી પક્ષ હતો. એને એક બાજુ મૈત્રી સંબંધો, આ રીતે મૈત્રી સંબંધો બાંધ્યા, લગ્ન પણ કર્યા અને લગ્ન સંબંધો દ્વારા એણે સૈન્ય એકત્ર કર્યું અને પરિણામે બે રાજ્ય તો જીતાઈ ગયા. એક નાગવંશના નાગ રાજ્ય જીતી લીધું અને બીજું વાકાટક જીતી લીધું. અને તમે જો અલ્હાબાદ પ્રશસ્તિ જે લખાઈ છે અને અલ્હાબાદ પ્રશસ્તિમાં લખવામાં આવેલું છે એ વાકાટક રાજવી અને એ પ્રભાવતી ગુપ્તાએ એક કોતરાવેલી છે. દક્ષિણમાં જે શિલાલેખો કોતરાવ્યા છે અથવા અભિલેખો એ પ્રભાવતી ગુપ્તાએ વાકાટક રાજવીની ધર્મપત્ની તરીકે કોતરાવેલા છે. તો અલ્હાબાદ પ્રશસ્તિ હોય, દક્ષિણની પ્રશસ્તિ હોય અથવા તો અજંતા ઇલોરાની કે એ ગુફાઓ હોય, એ બધામાંથી જે જે માહિતી આપણને મળશે ગુપ્ત યુગની માહિતી મળશે ગુપ્ત શાસકોની. એટલે એને લગ્ન સંબંધો કર્યા, મૈત્રી સંબંધો કર્યા રુદ્રસેન સાથે. આ બાજુ ક્ષત્રપ શાસક હતો રુદ્રસિંહ બીજો, એની સાથે પણ એને એક સરસ સંબંધ બાંધીને એમનું ક્ષત્રપોનું શાસન મેળવીને ક્ષત્રપોનું સૈન્ય એકઠું કર્યું. આવું વિશાળ સૈન્ય એને બનાવ્યું અને એ બનાવીને એને જે જે એના પિતાના જે કોઈ દુશ્મનો હતા અથવા એના રાજ્યમાં જે રાજાઓ શાસકો એને નડતા હતા એના ઉપર એમને આક્રમણ કર્યું અને આક્રમણ કરીને સમગ્ર ભારતમાં એને પોતાની સત્તા જમાવી. તો એના પછી એને જે યુદ્ધો કર્યા એમાં શક વિજય હતો. હવે મેં તમને કહ્યું કે શક શાસકો મગજથી દૂર બહુ નહોતા, પણ હાલના અફઘાનિસ્તાનથી આગળના ભાગમાં હતા, પછી ઉત્તર ભારતમાં પણ હતા. તમે જોયું હિમાલયના પ્રદેશો જે કહેવાય તળેટીના, ત્યાં શક શાસકો હતા જ્યાં એના ભાઈને કેદ કરવામાં આવ્યો હતો. એટલે એનો ભાઈને પકડી કેદ કર્યો અને એની ભાભીની માગણી કરી. એટલે હિમાલયની તળેટીના પ્રદેશોમાં પણ હતા, કારણ કે રામગુપ્તનો અનુભવ હતો. બીજું આપણા મધ્ય ભારતમાં પણ હતા, જ્યાં તમને કહું કે ઉજ્જૈન, માળવા, એ માળવાના પ્રદેશમાં પણ શકો હતો. બીજા નંબરમાં એથી આગળ જોઈએ તો આપણા ગુજરાતમાં એટલે પશ્ચિમ ભારતમાં પણ હતા. તો આવા શક લોકો સાથે એને મહાભયંકર યુદ્ધ કર્યું, એક પછી એક શક રાજવીને મારીને હટાવ્યા અને ભારતમાંથી એને કાઢવામાં આવ્યા. એને એટલા બધા યુદ્ધો કર્યા કે દરેક જગ્યાએ એને શક શાસકો સાથે જ એને વિરોધમાં ઉતરવું પડ્યું. તો એક એકને હિમાલયની તળેટીથી બહાર કાઢીને બહાર છેક હાલના અફઘાનિસ્તાનની પેલી પાર મૂક્યા એવું સાહિત્યમાં ઇતિહાસની અંદર લખવામાં આવ્યું છે કે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય શક લોકોને મારીને છેક હાલના અફઘાનિસ્તાનથી પેલી પાર સુધી મૂકી આવ્યો. એટલે ચંદ્રગુપ્ત બીજાએ શક લોકોને મારી હટાવ્યા અને એના કારણે શક વિજયના કારણે એના કેટલાક સારા પરિણામો મળ્યા. સૌથી પહેલાં તો ઉત્તરનો ભાગ સફળ થઈ ગયો આખો શક વગરનો. બીજામાં એના મગજથી આજુબાજુના પ્રદેશો સફળ થયા, સ્વતંત્ર બન્યા. અને ત્રીજું મધ્ય ભારત, એટલે મેં તમને કહ્યું માળવાનો પ્રદેશ આખો સ્વતંત્ર થઈ ગયો અને એથી આગળ આપણો પશ્ચિમ ભારત એટલે કે હાલનું ગિરિનગર, ગિરનાર અને સૌરાષ્ટ્રનો પ્રદેશ સફળ થયો. તેના વિજયના સારા એવા પરિણામો એને મળ્યા. બીજું કે અહીંથી એ શક વિજયને કારણે એને છેક પોતાના પાટલીપુત્રથી શરૂ કરી મગધથી એટલે કે પૂર્વથી શરૂ કરી પશ્ચિમ સુધીનો ભાગ આખો ખુલ્લો કરી દીધો.
અને અહીંયા વેપારનું મોટું કેન્દ્ર બન્યું. સ્તંભતીર્થ અને ભૃગુકૂચ એટલે ભરૂચ, સુરપારક સ્તંભતીર્થ એટલે ખંભાત, તો ભૃગુકૂચ ભરૂચ અને ખંભાતના બંદરે લોકો આવતા, ત્યાં ઉતરતા અને ત્યાંથી પછી વહાણોમાંથી બધો માલ સામાન લઈને એ સીધા માળવા જતા, અને ખંભાતથી એ લોકો માળવા જાય અને માળવાની અંદર એ લોકો વેપાર કરતા રહેતા હતા. એવી જ રીતે માળવામાંથી પણ લોકો જતા, આ સિવાય અહીંયા પશ્ચિમ ભારતમાંથી પણ લોકો જતા હતા. અને એના મગધથી શરૂ કરીએ એટલે બંગાળનો ભાગ આવ્યો, બંગાળ અને હાલનું કલકત્તાથી આગળ જે ઢાકાનો પ્રદેશ, એ બધા પ્રદેશોથી એ દરિયાઈ માર્ગે પણ વેપાર થતો હતો. એટલે શકવિજયના કારણે એક નગરી નવી બની, જેને સાંસ્કૃતિક નગરી તરીકે ઉજ્જૈનને ગણવામાં આવી, વિક્રમ તરીકે જાણીતો થયો અને ચંદ્રગુપ્ત બીજો ત્યાં રહેવા લાગ્યો અને ત્યાં એને પોતાના શાસનનું પણ સંચાલન કર્યું. મગધ પણ હતું પાટલીપુત્ર, અને ઉજ્જૈન એનું દિન પ્રતિદિનનું આખું સમૃદ્ધિનું કેન્દ્ર બન્યું. મોટાભાગના જે વેપારીઓ હતા એ બધા ઉજ્જૈનમાં રહેતા હતા. એટલે પાટલીપુત્ર ઉપરાંત એ સૌથી સંપત્તિવાન નગર તરીકે, સૌથી ધનવાન તરીકે, વેપારીઓનું સ્થળ તરીકે અને ધર્મના સ્થળ તરીકે પણ એને ગણવામાં આવ્યું. અને તમે જુઓ કે ત્યાં જે સ્થાપત્યો થયા છે, ત્યાં મહાકાલ મહાદેવનું મંદિર હોય કે હરસિદ્ધિનું મંદિર હોય, ગણપતિ બડાનું મંદિર હોય, બડા ગણપતિ, એ આ બધું જ એ વખતના સ્થાપત્યોમાં આવે છે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં, એટલે આ બીજો ચંદ્રગુપ્ત થયો, તો આમ ચંદ્રગુપ્ત ત્રણ થયા. હું તમને એમ કહું કે વીરવેતાલનું જે મહાત્મ્ય છે, હરસિદ્ધિનું મહાત્મ્ય છે, અને ત્યાં ગાડી સિદ્ધ વડલો આવેલો છે. એમ કહેવાય છે કે ઉજ્જૈનના જે સ્મશાન છે એ 24 કલાક ચાલતા હોય છે, સતત 24 કલાક સળગતા હોય છે. એનો અર્થ એ કે એક ક્લાસ પૂરી થઈ ના હોય સળગતી અને બીજી આવી જાય, રાત અને દિવસ સતત શિપ્રા નદીના કિનારે આ ચાલે છે. અને સિદ્ધ વડલો, વડલાના નીચે બધા લોકો મંત્ર તંત્ર સાધનાઓ કરતા હોય છે, એટલે ત્યાં સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. એટલે ચંદ્રગુપ્ત બીજો એને સિદ્ધિ પ્રાપ્ત ત્યાં કરી હતી. બીજા નંબરમાં આપણે છેક પાછા આવીએ, આગળ નીકળીએ, તો ગુજરાતની અંદર સોલંકી વંશના શાસકો થયા. એની અંદર જયસિંહ નામે શાસક થયો. એના એવું કહેવાતું કે બાબરાને મારવાનો હતો, અને બાબરો ભૂત હતો. લોકો એ કહેવાય હતી કે ભૂત હતો, એકચ્યુઅલી ભૂત નહોતો, પણ એ એક ભીલ સરદાર હતો અને પવનવેગી આક્રમણ કરતો આવ્યો, એ આક્રમણ કરીને જતો રહે. એટલે ભૂત જેમ આવે અને સંતાઈ જાય જતું રહે, એવી રીતે લોકોમાં માન્યતા હતી. એટલે જયસિંહે માળવા જીત્યું, અને માળવા જીત્યા પછી ભોજરાજાની નગરી તો જીતી લીધી, પણ બાકીના જે 12 વર્ષો હતા, એ 12 વર્ષો એને ઉજ્જૈનમાં ગાળ્યા છે. આ સિદ્ધ વડલા કે એ ત્યાં સિદ્ધિ મેળવવાનું, કેમ કે એને બાબરા ભૂત સાથે યુદ્ધ કરવાનું હતું. તો મિત્રો, આવી કેટલીક વાર્તાઓ, કેટલીક દંતકથાઓ ઇતિહાસ સાથે જોડાયેલી છે. વર્ષો પછી એમાં થોડું ઘણું ફેરફાર હોય એ સ્વાભાવિક છે, પણ શકવિજયથી એણે એક ઉજ્જૈન નામની નગરીને એક ઉજાગર કરી, અને આજે પણ આપણે એને જાણીએ છીએ. તો ઉજ્જૈન થયું, એના પછી એને બીજા કેટલાક વિજયો કર્યા, અને આ વિજયોની અંદર એક તો ઉત્તર ભારતના પડોશી રાષ્ટ્રો હતા એની સાથે યુદ્ધ કર્યું, સૌરાષ્ટ્રની આજુબાજુના વિજયો હતા એ પણ એને કર્યા હતા. પછી દિલ્હીની બાજુમાં કુતુબ મિનાર હતો, અને ત્યાં લોહસ્તંભ ઉપર લખવામાં આવ્યું છે. તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એ લોહસ્તંભ લાવવામાં આવ્યો, કેમ કે એને ત્યાંના શાસક સાથે યુદ્ધ કરવું પડ્યું. 7 મહિના સુધી લડાઈ ચાલી હતી. પ્રદેશી રાજા હતો ચંદ્રભંગ, અને ચંદ્રભંગે બળવાખોર સરદારોને હરાવી દીધા અને બળવાખોર સરદારોને મારીને હટાવ્યા. અને એક હાલ કુતુબ મિનારની પાસે જ છે ના પ્રદેશો. એટલે કુતુબ મિનાર તો લગભગ 13મી સદીમાં કુતુબુદ્દીન ઐબક દ્વારા બાંધવામાં આવ્યો, પણ એ વિસ્તાર આખો હતો એવું કહેવામાં આવે છે. એટલે આજુબાજુના બળવાખોરોને એને દૂર સુધી પગાડ્યા, અને આપણે એમ કહી શકીએ કે જે સપનું સમુદ્રગુપ્તે જોયું હતું એ સપનું એણે પૂરું કર્યું.
એના ઉત્તરાધિકારી તરીકે અફઘાનિસ્તાનનો કાસગર કુશાણ રાજવીને એને હરાવ્યો. એથી આગળ જઈએ તો બેક્ટ્રિયાના પ્રદેશો જેને બલ્ખ કહેવામાં આવે એ પણ એને હરાવ્યા. ખુરાસનના પ્રદેશો પણ એને મેળવ્યા. જે ચંદ્રગુપ્ત મૌર્યે મેળવ્યા હતા એ પ્રદેશો ફરી પાછા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ, ચંદ્રગુપ્ત બીજાએ એ પ્રદેશો ખુરાસન, બેક્ટ્રિયા અને બલ્ખના પ્રદેશો મેળવ્યા હતા. તો આવો એક શાસક આપણા ભારતમાં સમુદ્રગુપ્ત પછી થઈ ગયો અને એના સમયની અંદર એટલી બધી સાંસ્કૃતિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. ચિત્રકલા, હસ્તકલા, ઉદ્યોગ, ધંધા, વેપાર, શિલ્પ, સ્થાપત્ય, મંદિરો, દેવાલયો, આવા અનેક પ્રકારના ઉદ્યોગો અને સિદ્ધિઓ એ પ્રાપ્ત થઈ. અને એને કારણે ચંદ્રગુપ્ત મૌર્યના શાસનને આપણે સુવર્ણયુગ તરીકે ઓળખીએ છીએ. લોકો સુખી હતા, સમૃદ્ધ હતા, શિલ્પ અને સ્થાપત્ય થયા. આ બધાની સાથે સાથે સાહિત્ય કલા અને વિજ્ઞાનની શરૂઆત થઈ. એના સમયમાં સાહિત્ય કલા અને વિજ્ઞાન શરૂ થયા. એટલા બધાને પ્રોત્સાહન આપ્યું સાહિત્યકારોને, વૈજ્ઞાનિકોને, કલાકારોને, શિલ્પ સ્થાપત્યના એવા લોકોને, જેથી નવી નવી કલાઓ નવું નવું કેટલું ઉભરવા લાગ્યું, નવા બાંધકામો થયા. એથી આગળ જઈએ તો પ્રજાજીવન સુખી થયું, નાના મોટા ઉદ્યોગો થયા, વેપાર વાણિજ્ય થયું, દરિયાઈ માર્ગો થયા, જળમાર્ગો દ્વારા એ કામ થતું હતું. આ ઉપરાંત પગપાળા જેને કહીએ જમીન માર્ગોનો પણ સારો એવો વિકાસ થયો. અને એમાં એવું કહેવાય છે કે ચંદ્રગુપ્ત બીજાના વિક્રમાદિત્યના સમયમાં એના શાસનમાં એના રાજ્યમાં 9 રત્નો હતા અને આ 9 રત્નોએ એના સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો, એને સ્થાન અપાયું હતું. એ કલાનો પણ ઉપાસક હતો, ધર્મપ્રિય શાસક હતો, વૈષ્ણવ સંપ્રદાયનો શાસક હતો અને એને વૈષ્ણવ સંપ્રદાયના પ્રોત્સાહન આપ્યું હતું. બીજું કે એના સમયમાં જે 9 રત્નો હતા એ 9 રત્નોમાં એક તો પહેલાં હતા સંસ્કૃતના મહાન પંડિત કાલિદાસ. આ કાલિદાસે સંસ્કૃત સાહિત્યની અંદર એટલું બધું લખાણ કર્યું છે કે આજે પણ એને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. સાહિત્યનો ચંદ્રગુપ્ત બીજાનો તો ખરો જ, ગુપ્તયુગનોય ખરો, પણ સાથે સાથે સંસ્કૃત સાહિત્યનો. કવિ કાલિદાસ, મહાકવિ કાલિદાસે અનેક સાહિત્ય લખ્યું, નાટકો લખ્યા, ત્યાર પછી કાવ્યો લખ્યા, ઋતુ સંહાર કે અનેક એવા આપણે કહી શકીએ કે ઘણા બધા એવા કાવ્યો લખ્યા છે, નાટકો પણ લખ્યા છે. એટલે એ કાલિદાસ હતા. અને ત્યાર પછી ધન્વંતરી, ધન્વંતરી એટલે આરોગ્ય, અને આરોગ્યના ક્ષેત્રે એવા ગ્રંથો લખ્યા ધન્વંતરીએ, અને એ ધન્વંતરી ઔષધશાસ્ત્રને લગતા કેટલાક ગ્રંથો લખ્યા, જેથી કરીને બીમારીઓ ગમે તેવી આવે તો પણ એમાં ઉપયોગ થઈ શકે. અને આજે પણ આયુર્વેદિક શાસ્ત્રમાં ધન્વંતરીનું બહુ મોટું નામ છે. ત્યાર પછી ક્ષપણક, અને ક્ષપણક એ પણ હતા, એના પછી કવિ અમરસિંહ હતા, અને ત્યાર પછી વિદપ્રેષક અને વેતાળ ભટ્ટ પણ હતા. વેતાળ ભટ્ટની વાર્તાઓ તો ઘણી બધી આવે છે, 32 પૂતળીઓની એ વેતાળ ભટ્ટ સાથે પણ સંકળાયેલી છે, વીર વેતાળના નામથી પણ સંકળાયેલી છે. પછી ગટમરપર હતા અને વરાબિહીર અને વરુરુચિ, આ એવા વિદ્વાનો રત્નો એના રાજ્યને શોભાવતા હતા. વરાબિહીરે તો પારાને અને ઔષધના ક્ષેત્રે, ભૌતિક શાસ્ત્રના ક્ષેત્રે, નક્ષત્રો અને તારાઓના ક્ષેત્રે એને ઉત્તમ કામ કર્યું છે. એટલે આવા 9 રત્નો એના દરબારમાં શોભતા હતા અને એનો દરબાર એ ઉજ્જૈનીમાં પણ હતો. એટલે સંસ્કૃત સાહિત્ય, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યના ક્ષેત્રે ઉત્તમ બાંધકામો થયા. અને આપણે એમ કહીએ કે અજંતા અને ઇલોરાના ગુફા ચિત્રો જે બનાવવામાં આવ્યા છે એ ગુપ્તકાલીન છે. તમે જો તમે જુઓ તો આજે પણ એવું લાગે કે આ કલરો આજે જ પૂર્યા હોય. એમાં છાણ અને માટીના ગારા પર એને સુંદર રીતે ચિત્રો કંડારવામાં આવ્યા છે. કેટલાક શિલ્પ મૂર્તિઓ પણ છે,
કેટલીક શિલ્પ મૂર્તિઓ પણ છે જે સાહિત્ય કલાને બહુ ઉત્તમ નમૂનાઓ છે. તો એ ગુપ્તયુગમાં ખાસ કરીને ચંદ્રગુપ્તના સમયમાં થયા. એટલે આવો સાહિત્યનો સુવર્ણયુગ, શિલ્પોનો સુવર્ણયુગ, આયુર્વેદિકનો સુવર્ણયુગ, એવા અલગ અલગ યુગો થયા. અને ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજાના સિક્કાઓ પણ છે. એટલે એ સિક્કાઓ પરથી એમાં સોનાના છે, ચાંદીના છે અને તાંબાના છે. સોનાના સિક્કાઓ લગભગ 180 ગ્રામથી માંડીને 125 ગ્રામ સુધીના છે. એના ઉપર ચંદ્રગુપ્તનું નામ છે અને બીજા કેટલાક એવા ગરુડ કે ગરુડ ધ્વજ કે વૈષ્ણવ સંપ્રદાયને લગતા છે. વિષ્ણુની મૂર્તિ છે, લક્ષ્મીની છે, ગણપતિની, એવા બીજા આ સિવાયના ઘણા બધા સિક્કાઓ પણ પ્રાપ્ત થાય છે. તો આવો એક સરસ શાસક આપણને પ્રાપ્ત થયો. એ મૂલ્યાંકનમાં તો આપણે એટલું જ કહીએ કે અશોક પછીનો સૌથી શક્તિશાળી, ધર્મપ્રિય એવો શાસક એ ચંદ્રગુપ્ત બીજો હતો, જેની 2 રાજધાની હતી અને 1 સાંસ્કૃતિક નગરી હતી, જેના સમયમાં ખંભાતથી માળવા સુધીનો જમીન માર્ગ આખો વિકાસ પામ્યો હતો. એટલે ઉદ્યોગ ધંધા, વેપાર, વાણિજ્ય અને સૌથી વધુ પ્રજા સુખી અને સમૃદ્ધ હતી. ઓકે, નમસ્કાર, થેન્ક યુ.